બાટલાના વધ્યા ભાવ પેટ્રોલિયમ કંપની એલપીજી સિલિન્ડર પર કર્યો રૂપિયા 25 નો વધારો મધ્યમ વર્ગનો મારો ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ કરવા મુદ્દે આજે નિર્ણય કેબિનેટની બેઠકમાં નિર્ણય થઈ શકે વર્ગો શરૂ કરવાના સરકારે પહેલા જ આપી દીધા હતા સંકેત બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી આપી 16 શિક્ષકોને નોટિસ ફરજમાં બેદરકારી વધારે ભડકામ દાંતા અને અમીરગઢના શિક્ષકોને ફટકાર ગુજરાતના ટેટ પાસ ઉમેદવારે મુખ્યપ્રધાન રૂપાણીને કરી રજૂઆત ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી માંગ માંગ નહીં સ્વીકારાય તો 5 સપ્ટેમ્બરે ઉપવાસ પર ઉતરવાની ચીમકી અમરેલી બારાજુડા રેલવેની જમીન માટે કોંગ્રેસ દ્વારા કરાયેલું આંદોલન સમેટાવ માર્કેટિંગ યાર્ડ સાથે જમીન પરની બેરિકેડ હટાવાયા ભાવનગર રેલવે પોલીસનો મોટો કાફલો બેરિકેડ લગાવવા માટે પહોંચ્યો રાજુલા ચાલુ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ન યોજાય તેવી પૂરી શક્યતા મેળા અંગે સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી મેળાને લઈને શ્રદ્ધાળુમાં અસમંજસની સ્થિતિ ભાજપની જન આશીર્વાદ યાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશતા કેન્દ્રીય મહામંત્રી દેવુસિંહ ચૌહાણનું કરાયું સ્વાગત અરવલ્લી જિલ્લાની યાત્રા પૂર્ણ કરી આણંદમાં દશામાની મૂર્તિના વિસર્જન માટે મહિલાઓ ઉમટી પડી દ્વારણ મહીસાગર નદી કિનારે મૂર્તિઓનું વિસર્જન દશામાનું વ્રત પૂર્ણ થતા જ અમદાવાદના રસ્તાઓ પર મૂર્તિઓ મુકાય જાહેર વિસર્જન પર પ્રતિબંધ હોવાથી ગોઠવાયો તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમ છતાં રિવરફ્રન્ટ પર મૂર્તિ વિસર્જન માટે લોકોની ભીડ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સુરતમાં તાજા જુલુસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો 19 અને 20 ઓગસ્ટના રોજ મોહરમ બાદ નીકળનારા તાજિયા રદ કરાયા 4 ફૂટના તાજિયાના સ્થાપનની અપાઈ મંજૂરી કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના પ્રહાર કહ્યું કે કોંગ્રેસે ન્યાય માટે વાત કરવાનો કોઈ અધિકાર નથી પહેલા નદી નજીક વિકાસ થતો હતો હવે હાઈવે નજીક વિકાસ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો રાજકોટમાં વિરોધ પક્ષના નેતાઓએ કર્યો વિરોધ ભાજપની જન આશીર્વાદ રેલી માટે શહેરમાં ઠેર ઠેર લગાવેલા ઝંડાઓને લઈને વિરોધ કરવા પહોંચેલા નેતાઓનો વીડિયો વાયરલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રાને અનુલક્ષીને યોજાઈ કારોબારી બેઠક કોરોના મૃતકોના પરિવારોને વળતર સહિતના સહાય મળે તેવી સરકાર પાસે કોંગ્રેસ કરશે માંગ કોંગ્રેસના ધારાસભ્યો સહિત હોદ્દેદારો જોડાશે યાત્રામાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં પાણીનો કકળાટ નગરપાલિકા હવે દર ત્રીજા દિવસે કરશે પાણીનું વિતરણ પાણી મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને સામને કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી પોરબંદરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની ઘટ વડાપ્રધાન મોદી 5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલાર વિલેજ એવા મોઢેરા અને સૂર્ય મંદિરના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ હેઠળ મોઢેરાના તમામ ઘરને સોલાર આધારિત વીજળી પૂરી પડાશે મોઢેરા ગામની સાથે સૂર્યમંદિરમાં પણ સોલાર વીજળી આપવામાં આવશે પ્રોજેક્ટમાં દક્ષિણ કોરિયાની ટેકનોલોજીનો કરાયો ઉપયોગ દિવસે ઉત્પન્ન થયેલી વીજળીનો સંગ્રહ પણ થઈ શકશે સંપૂર્ણ ગામમાં માત્ર સોલાર વીજળીનો થશે ઉપયોગ બીએમસી આવાસ સ્ટ્રોક અભાન તપાસ ઠંડી પાડી દેવાની અટકળ મેયર કેવું રોકડિયાનું નિવેદન કોર્પોરેશન ગંભીરતાથી કરી રહી છે કાર્યવાહી અજાણી વ્યક્તિના ફોનને આધારે તપાસ કરી કોર્પોરેશને કરી છે એફઆઈઆર એક અધિકારીની કરાઈ છે હકાલપટ્ટી નવી સ્ક્રેપ પોલિસી આવતા સુરતના લાખો વાહનો સ્ક્રેપમાં જશે શહેરમાં નોંધાયેલી 53,000 કાર 5.26 લાખ બાઇક 22,000 રિક્ષા 13,000 ટ્રક 1,213 ટેક્સી અને 258 બસ સ્ક્રેપમાં જશે 103 પોલીસવાન પણ સ્ક્રેપમાં જશે કમતીપુરના વીર સાવરકર હોલનું બેસણું કોંગ્રેસ કાઉન્સિલરે યોજ્યું બેસણું લોકાર્પણ થવા છતાં હોલ ખુલ્લો નહીં મુકાતા અનોખો વિરોધ ભાડું નક્કી કરી હોલ જલ્દી ખુલ્લો મૂકવાની માંગ બેસણું યોજનારા કાઉન્સિલર સહિત 20ની અટકાયત
ગોધરાના ધારાસભ્ય સિક્કી રાહુલજીને કામ બાબતે ફોન કરનારા યુવાનને તડીપાર કરવાનો કેસ. ધારાસભ્ય રાહુલજીની હાઈકોર્ટમાં રજૂઆત. વારંવાર કોલ અને અપશબ્દો બદલ એફઆઈઆર કરાઈ હતી, પણ એસડીએમએ એફઆઈઆરના આધારે તડીપાર ન કરવો જોઈએ. એસડીએમનું સોગંદનામું, અન્ય ગુના બદલ કરાવો તડીપાર. નર્મદામાં ડેઢિયાપાડાના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવાએ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુને લખ્યો પત્ર. ડેઢિયાપાડા, સાગબારા, ભરૂચ, રાજપીપળા અને અંકલેશ્વરમાં એસટી બસના બંધ રૂટ ફરીથી શરૂ કરવાની માંગ. મહેસાણામાં કોંગ્રેસના ધારાસભ્યની આગેવાની હેઠળ ઠાકોર સમાજના લોકોએ મકપુરાથી રેલી યોજી. સબજેલમાં ઠાકોર સમાજના યુવાનના કથિત મોતને લઈને કર્યો વિરોધ. ન્યાયની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારે પહોંચી પારડી, વાપીમાં પોણા 2 ઇંચ, ડાંગ, છોટાઉદેપુરના સંખેડા, દાહોદના ફતેપુરા વિસ્તારમાં 1 ઇંચ વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોને ફાયદો. વરસાદ ખેંચાતા બોટાદના ખેડૂતો ચિંતિત, પાક નિષ્ફળ જવાની આશંકા. સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોની માંગ. કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ચોમાસાની સિઝનનો 30% જ વરસાદ નોંધાતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી. વરસાદ ખેંચાતા મોટાભાગના ખેડૂતોએ વાવણી નથી કરી. સારો વરસાદ પડે તેવી પ્રતીક્ષા કરી રહ્યા છે ખેડૂતો. ડભોઈ તાલુકામાં વિવિધ ગામડાઓમાં 23,000 હેક્ટર જમીનમાં રોકડિયા પાકને લેવાની ખેડૂતોએ કરી તૈયારી, પરંતુ વરસાદ ખેંચાતા કપાસમાં જીવાત લાગી. પાકને પર્યાપ્ત માત્રામાં પાણી ન મળતા પાક થઈ રહ્યું છે નુકસાન. વડોદરાના ડભોઈ તાલુકાના ખેડૂતોમાં ચિંતા. મંડાણા, મોટા હાબીપુરા, બગલીપુરા, રાજલીપુરા જેવા ગામોમાં 23,000 હેક્ટર જમીનમાં લીધેલો પાક મરણ પથારી. વરસાદ ખેંચાતા પાકને નુકસાન. છેલ્લા 1.5 મહિનાથી નહિવત વરસાદથી ધોરાજી પંથકના ખેડૂતોના વિવિધ પાકને નુકસાન. કપાસ અને મગફળીમાં વિવિધ પ્રકારના રોગ લાગ્યા. રોગ લાગતા પાકની વૃદ્ધિ અટકી. દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના ખેડૂતોએ કર્યો વિરોધ. કેપી એનર્જી તથા મેયાણી પાવર ઇન્ફ્રા કંપની સામે રોષ. 200થી વધુ પવનચક્કી ઉભી કરવા, મોટી સંખ્યામાં વૃક્ષોને નુકસાન કરાયું હોવાનો આક્ષેપ. ખેડૂતોએ કલેક્ટરને આપ્યો આવેદનપત્ર. અંદાજે 10,000 લીટર અખાદ્ય દૂધ ઘુસાડવાનું કૌભાંડ. બાલવ્યાનગર પોલીસે 1,000 લીટર દૂધનો કર્યો નાશ. પોલીસે ડ્રાઈવરની કરી અટકાયત. અખાદ્ય દૂધ બનાવનાર શખ્સ ફરાર.